सूरत में कोरोना ने लेने महानगरपालिका एक्शन मोड में जोवा मळी रही छे। तमाम तैयारीओ महानगरपालिका द्वारा हाथ धरवामां आवी छे। तो हवे पालिकाए टेस्टिंग में बमणो वधारो कर्यो छे। वेक्सिनेशन में 100 गणो वधारो करवामां आव्यो छे। तो गौ मांड 300 लोकोना टेस्टिंग थता हता, तो टेस्टिंग वधारीने 702 करवामां आव्या छे। साथ ज सरकार द्वारा गाइडलाइन पर बहार पाड़वामां आवे छे। तो तमाम लोकोने अपील करवामां आवे छे के गाइडलाइन नुं पालन करवामां आव्या, साथे ज लोकोने मास्क पहेरवा अने वेक्सिन लेवा माटे पण अपील करवामां आवी छे। संवाददाता अमित रूपापरा सूरत थी लाइव जोड़ाई गया छे। जी अमित, कोरोना ने लईने सूरत मनपा द्वारा क्या प्रकारनी तैयारीओ हाथ धराई छे? जी चोक्कसथी वात करवामां आवे तो जे कोरोनानो जे नवो वेरियंट छे BA.7 के जेने लईने आजे राज्य सरकार एलर्ट थई छे। सरकार द्वारा गाइडलाइन पण जारी करवामां आवी छे अने तेने ज लईने आजे सूरत महानगरपालिका अने आजे सिविल हॉस्पिटल अने स्मिमेर हॉस्पिटलनुं जे तंत्र छे ते सतर्क थयुं छे। महत्वनी वात कही शकाय कि राज्य सरकारनी आजे सूचना बाद सूरतमां 300 बेडनी ए व्यवस्था ऊभी करी देवामां आवी छे। आ 300 बेड एवा छे कि तेमां वेंटिलेटरनी पण सुविधा छे, जो कि वेंटिलेटरनी चकासणी पण करवामां आवी हती। आ उपरांत सिविल हॉस्पिटलमां जे ऑक्सिजन प्लांट हतो तेने तेमां पण ऑक्सिजन भरवानी कामगीरी शुरू करी देवामां आवी छे। एटले कि सूरतनुं तंत्र हाल जे छे कोरोना सामे लड़वा धीमे धीमे तैयारी करी रह्युं छे। तो बीजी तरफ सूरत महानगरपालिका द्वारा जे अलग अलग जे हॉस्पिटलो हती, जे अलग अलग विस्तारोमां जे CHC सेंटरो हता, PHC सेंटरो हता, તેમાં પણ અલગથી આજે અલગ અલગ જગ્યા પર 50-50 બેડની હોસ્પિટલો ઊભી કરવામાં આવી છે। એટલે કે તંત્ર હાલ એક્શન મોડમાં આવી ગયું છે। તો બીજી તરફ વેક્સિનેશનની વાત કરવામાં આવે, વેક્સિનેશનમાં 6 ગણો વધારો કરવામાં આવ્યો છે અને ટેસ્ટિંગમાં 2 ગણો વધારો કરવામાં આવ્યો છે। કોરોનાની બીજી લહેર બાદ લોકો જે કેસ ઘટ્યા હતા ત્યારબાદ લોકો વેક્સિનેશનને લઈને જાગૃત દેખાયા ન હતા। કોરોનાનો જે પ્રિકોશન બુસ્ટર ડોઝ હોય છે તે લોકો લેવાનું જે અવગણના કરી રહ્યા હતા, પરંતુ હાલ જે BA.7ના જે કેસ ગુજરાતમાં જે સામે આવ્યા છે તેને લઈને લોકો પણ હવે સતર્ક થયા છે અને પ્રિકોશન ડોઝ લેવા માટે તેઓ આરોગ્ય સેન્ટરોની બહાર, વેક્સિનેશન સેન્ટરોની બહાર લાઈન લગાવીને ઊભા રહે છે। મહત્વની વાત કરીએ, છેલ્લા જે 4 દિવસથી વેક્સિનેશનમાં વધારો થયો છે। 4 દિવસની વાત કરવામાં આવે તો 20 ડિસેમ્બરે 487 લોકોએ સુરતમાં વેક્સિન લીધી હતી, 21 ડિસેમ્બરે 403, 22 ડિસેમ્બરે 3,129 અને 23 ડિસેમ્બરે 3,259 લોકોએ વેક્સિન લીધી હતી। એટલે કે લોકો પણ હવે વેક્સિન લેવા તરફ આગળ વધી રહ્યા છે, લોકો પણ પોતાની જવાબદારી સમજી રહ્યા છે। તો બીજી તરફ ટેસ્ટિંગની વાત કરવામાં આવે, 19 ડિસેમ્બરે 234 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, 20 ડિસેમ્બરે 569 લોકોના ટેસ્ટ થયા હતા, 21 ડિસેમ્બરે 656 અને 22 ડિસેમ્બરે 702 લોકોના ટેસ્ટિંગ થયા છે। એટલે કે મહાનગરપાલિકાએ હવે વેક્સિનેશનની ગતિ તો વધારી છે, પરંતુ સાથે ટેસ્ટિંગની ગતિ પણ વધારવામાં આવી છે અને ટેસ્ટિંગમાં પણ RT-PCR જે ટેસ્ટ છે તેની સંખ્યા પણ વધારવામાં આવશે। સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ જાય છે કોરોના સંશયાસ્પદ લાગે છે તો તેનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે। જો વ્યક્તિ પોઝિટિવ આવે છે તો તેના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે અમદાવાદની લેબોરેટરીમાં મોકલાશે। મહત્વની વાત છે, પહેલાં માત્ર રેપિડ ટેસ્ટ કરાતા હતા, પરંતુ હવે રેપિડ ટેસ્ટ છે તે માત્ર 20% જ કરવામાં આવશે અને રેપિડ ટેસ્ટમાં જો કોઈ દર્દી પોઝિટિવ આવે છે તો ફરીથી તેનો RT-PCR થશે અને RT-PCRમાં પોઝિટિવ આવે છે તો તેના સેમ્પલ જીનોમમાં મોકલાશે। એટલે કે સુરતનું આ જે આરોગ્ય તંત્ર છે તે કોરોના સામે લડવા હાલ તૈયાર હોય તેવું લાગી રહ્યું છે। જી જમીત, વિગત બદલ આપનો આભાર। તો કોરોનાને લઈને સુરત મહાનગરપાલિકા એક્શનમાં જોવા મળી રહ્યું છે। પાલિકાએ ટેસ્ટિંગમાં બમણો વધારો કર્યો છે, વેક્સિનેશનમાં 6 ગણો વધારો કરવામાં આવ્યો છે।